हेलो फ्रेंड्स, हूँ छूँ अशोक व्यास। आज आप जुवाना है चैप्टर नंबर 10 जो काचू सर्वैयू केटलीक माहिती एमां मैं तमने अगाउ पण जे वीडियो में समझावी थी कि एक्चुअली कया खाता नी कई बाकी होय छे तेनी समझूती साथे आपणे एक्जाम्पल नंबर आज जुवानो छे। उदाहरण नंबर 2 तमे स्वाध्यायनो दाखला नंबर आपणे अगाउ 4, 5, 6 अने 7 आपणे संपूर्ण पूर्ण कर्या छे। आज उदाहरण नंबर 2 में तमारे चौपड़ी में आवशे पेज नंबर 253 पर आ तमे रकम खोलीने बेसो तो तमने इजीली तमने याद रहेशे। तो चलो विद्यार्थी मित्रों स्टार्ट करिए। उदाहरण नंबर 2 मैं जो नमूनों बनाई दीदो जो काचा सर्वैयानो लख्यु छे। इंदरनो तारीख 31/3/15 रोजनो काचू सर्वैयू। डाबी बाजू लख्यु छे उधार बाकी रुपया अने लख्यु छे जमणी बाजू जमा बाकी रुपया। हवे आपणे संपूर्ण दाखलो गणीशुं। જોઈએ પહેલું છે મૂડી ખાતું 2,10,400 મૂડીની હંમેશા જમા બાકી હોય એટલે આપણે લખીશું અને જમા બાજુ પર લખી દઈએ મૂડી સીધી આઉટર કોલમ જ લખી દઈશું રકમ છે 2,10,400 પછી ત્યારબાદ છે મૂડી પછી છે ઉપાડ ઉપાડ હંમેશા ઉધાર હોય તો ઉધાર પર લખી દઈએ ઉપાડ ખાતે આપણે સીધી રકમની જ કોલમમાં લખીશું 10,000 और त्यारबाद छे उपाड़ पछी छे देवादारो। देवादार एटले विद्यार्थी मित्रों आपणुं लेणुं कहेवाय। लेणुं हमेशा उधार होय देबु हमेशा जमा होय तो उधार पर लखी दईए देवादार खाते। देवादार आपणने मळी जशे रकम छे देवादारनी 43,750। त्यारबाद देवादार पछी छे लेणदार। लेणदार आपणुं देवु कहेवाय एटले आवशे एनी जमा बाकी लखी दईए लेणदार। આઉટર કોલમમાં સીધી રકમ લખીશું 35,600 લેણદાર પૂરું થયું ત્યારબાદ છે રોકડ સિલક। રોકડ સિલક આપણી જે આપણા ધંધાની ચાલુ મિલકત કહેવાય એટલે આપણે ઉધાર પર લખી દઈશું લખી દઈએ રોકડ સિલક। આઉટર કોલમમાં ડાયરેક્ટ લખી દઈએ રકમ છે રોકડ સિલકની 88,050। ચાલો રોકડ સિલક પૂરી થઈ ગઈ। ત્યારબાદ તમને આપ જે ફર્નિચર ફર્નિચર આપણી મિલકત છે સ્થિર મિલકત છે તો તે કાયમી મિલકત પણ કહેવાય ઉધાર પર આવશે। ફર્નિચર તમને તૈયાર રકમ આપી છે દાખલામાં 25,000 લખી દઈએ આ રહ્યું ફર્નિચર। ચાલો ફર્નિચરની વિગત પૂરી થઈ। ત્યારબાદ તમને આપી બેંક સિલક 39,900 એ પણ તમારી મિલકત છે ઉધાર પર લખીશું બેંક સિલક ઉધાર પર 39,900। બેંક સિલક પૂર્ણ કરી હવે આપણને મળશે મળેલ કમિશન। વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરો મળેલ શબ્દ। મળેલ એટલે આપણી આવક કહેવાય આવક હોય તો આપણી આવશે જમા બાકી આપણે લખી દઈએ મળેલ કમિશન અને જમા બાજુ પર રકમ આવશે મળેલ કમિશનની 1,500 રૂપિયા। ત્યારબાદ મળેલ કમિશનની નોંધ કરી હવે છે બેંક કમિશન। વિદ્યાર્થી મિત્રો જે બેંક કમિશન એટલે શું બેંકમાં તમે જે કંઈ જે વ્યવહાર કરો છો અથવા તો કોઈવાર આપણા બધી બેંક કોઈ પ્રકારનું કામ કરતી હોય કોઈ વસ્તુ રકમ ઉઘરાવતી હોય ત્યારે બેંક અમુક પ્રકારનો ચાર્જ વસૂલ કરે અને બેંક ચાર્જિસ કહેવાય એવો જ ખર્ચ છે બેંક કમિશન એટલે આપણા માટે આ ખર્ચ કહેવાય। ખર્ચ હોય તો કઈ બાજુ લખીશું આપણે ઉધાર બાજુ પર આપણે લખી દઈએ બેંક કમિશન ઉધાર બાજુ પર લખીએ બેંક કમિશન રકમના ખાનામાં લખીશું તૈયાર આપણને રકમ આપવામાં આવી છે 350। બેંક કમિશનની નોંધ કરી દીધી હવે છે વીજળી ખર્ચ। વીજળી ખર્ચ આપણા માટે ખર્ચ છે એટલે ઉધાર પર લખી દઈશું વીજળી ખર્ચ ખર્ચની ઉધાર બાકી હોય રકમના ખાનામાં લખી દઈએ વીજળી ખર્ચ 6,200। વીજળી ખર્ચ પછી ત્યારબાદ છે મજૂરી। મજૂરી પણ ખર્ચ છે ખર્ચ હંમેશા ઉધાર બાકી હોય અને મજૂરી લખી દઈએ 1,500। મજૂરીની નોંધ કરી દીધી ત્યારબાદ છે પગાર। પગાર આપણો ખર્ચ છે ખર્ચ હોય તો ઉધાર પર લખી દઈએ 5,000। ત્યારબાદ છે આગથી બળી ગયેલ માલ। વિદ્યાર્થી મિત્રો તમને જે પહેલી વાર આવ્યું છે આગથી બળી ગયેલો માલ એટલે શું તમારા ધંધામાંથી કોઈ વાર કોઈ પ્રકારની આગ લાગે અને જે ગોડાઉનમાં કે શોરૂમનો માલ જે માલ બળીને જાય નિયમ એવો છે માલ વિગરનો નિયમ કોઈ પણ રીતે માલ જાય તો જમા આગથી બળી ગયેલો માલ આપણા ધંધામાંથી જાય છે આપણા માટે નુકસાન છે તો આગથી થયેલ નુકસાન હોય તો ઉધાર પર લખાય પણ આગથી બળી ગયેલ માલ એટલે માલ જાય છે એટલે આપણે કઈ બાજુ લખશું જમા પર તો આપણે લખી દઈએ જમા પર આગથી બળી ગયેલ માલ
लखी दी के रकम है आग थी मिली गये माल 15,000 अपने लखी दी 15,000 रुपया पूरा रकम नाखा में त्यारबाद 10% सरकारी जामीनगीरीओ 10% ने सरकारी जामीनगीरीओ शू है कारण के तमे कोई जगह इन्वेस्टमेंट करी हो तमे कदाच फिक्स डिपोजिट में पैसा मूको तो पण तमारो रोकाण कहवाय तमे जे पोस्ट ऑफिस में पैसा मूको फिक्स माटे तो पण रोकाण कहवाय एटले सरकारी जामीनगीरी में तमे पैसा रोक्या छे आ तमारो रोकाण छे रोकाण आपणा धंधा माटे मिलकत कहवाय मिलकत तो कई बाजू लखाय उधार पर लखी दे 10% नी सरकारी जामीनगीरी रकम में लखी देशु सरकारी जामीनगिरी में रकम अपन आपी है 25,000 उधार पर लखीशू आप 25,000 सरकारी जामीनगिरी त्यारबाद है शुरुआत स्टॉक मैं तमने विद्यार्थी मित्रों एक आपेलू जारे पर कोई पर स्टॉक शब्द आए तो हमेशा उधार पर ज आए एटले आपणे लखी दे उधार पर शुरू नो स्टॉक स्टॉक आपणी चालू मिलकत है एटले आपणे उधार पर लखीए छे रकम लखीशू 75,000 चलो 75,000 पूरु थयु त्यारबाद छे खरीदी तमे खरीदी करो एटले माल आवे तो उधार एटले आपणे लखीए उधार पर लखी दईए खरीदी खरीदी में आवशे रकम तमने दाखला में तैयार आपी छे 73,250 आपणे लखी दईए 73,250 हवे आपणे आगळ जोईए वेचाण वेचाण એટલે શું આપણી પાસેથી માલ જાય જાય તો જમા એટલે આપણે લખીશું વેચાણ ખાતે જમા એટલે કે જમા બાકી પર લખશું વેચાણ ખાતે રકમના ખાનામાં લખી દઈએ 1,06,000 ચાલો પતી ગયું ત્યારબાદ છે ખરીદ માલ પરત તમે જો માલની ખરીદી કરો તો માલ આવે પણ આ ખરીદેલો માલ તમે જે પાછો આપી દો છો એટલે તમારી પાસેથી માલ જાય જાય તો જમા એટલે આપણે ખરીદ માલ પરત લખીશું જમા બાર લખી દે ખરીદ માલ પરત રકમના ખાનામાં તમને તૈયાર રકમ આપવામાં આવી છે 9,250 ખરીદ માલ પરત પછી છે વેચાણ માલ પરત એટલે તમે કોઈ ગ્રાહકને માલ વેચ્યો છો એ ગ્રાહકને માલ પસંદ નથી પડ્યો એટલે એ ચોક્કસ સમયગાળા દરમિયાન તમને માલ જે પાછો આપે એટલે આપણો વેચેલો માલ પાછો આપ્યો તો આપણી પાસે માલ આવે છે એટલે ઉધાર એટલે આપણે ઉધાર બાકી પર લખી દઈએ વેચાણ માલ પરત રકમના ખાનામાં લખી દઈએ 6,250 ત્યારબાદ છે અંગત વપરાશ માટે લીધેલો માલ खरेखर अंगत खर्च आपीए तो उपाड़ कही है आपणे तो उपाड़ हमेशा उधार पर लखी पण जो अंगत वपराश माटे लीधेलो माल विद्यार्थी मित्रों आपणे हमणां जोयुं हतुं के आगथी बळी गयेलो माल पण माल जाय छे एटले आपणे शुं करेलुं जमा ए रीते अहींया पण अंगत वपराश माटे माल लई जवामां आवे छे एटले तमारा धंधामांथी माल जाय छे ए आगथी जाय के अंगत वपराश माटे जाय तो ए माल जाय छे एटले आपणे लखीशुं जमा बाजू पर लखीशुं अंगत वपराशथी गयेल माल तो के अंगत वपराश माटे लीधेल माल केटलो माल छे रुपया 5,000 रुपियानो माल छे त्यारबाद छे बैंक लोन तमे बैंकमांथी लोन लो एटले तमारे भविष्यमां चूकवी पड़शे एटले आ तमारुं देवू छे देवू हमेशा जमा पर आवे एटले लखी दे जमा पर बैंक लोन रकमना खानामां आवशे बैंक लोनमां 25,000 लोन लीधी है चल बैंक लोन पूरी थी पे आपेलो वटाव तमे कोई ने वटाव आप्यो होय तो तमारा माटे एक प्रकारनो खर्च कहेवाय ने वटाव मळे तो आवक कहेवाय खर्च होय एटले उधार पर लखीशू आपेल वटाव उधार पर रकम लखी दईए आपेल वटाव तमने आप्या छे 5,000 आपेल वटाव 5,000 त्यारबाद छे मळेल वटाव एनी करता विरोधी शब्द छे तमने डिस्काउंट मळ्युं छे वटावने इंग्लिशमां डिस्काउंट के मळ्युं छे एटले आवक आवक होय तो के बाजू लखीशुं जमा बाजू पर लखी दईए मळेल वटाव रकम लखी दईए आपणे रकमना खानामां आपणे तमने आपेलुं छे 1,500 रुपया 1,500 અને ગાડા ભાડું કોઈ પણ પ્રકારનું ભાડું હોય જ્યાં સુધી મળેલ શબ્દ ના આવે ત્યાં સુધી આવક ના કહેવાય એટલે ભાડું શબ્દ આવ્યો એટલે આપણા માટે ખર્ચ કહેવાય ખર્ચની કઈ બાકી હોય છે હંમેશા ઉધાર બાકી હોય છે ઉધાર પર લખી લઈએ ગાડા ભાડું
रकम आउटर कॉलम में आवशे 1000। अब मात्र बे ज विगतो बाकी रही छे। आगथी थयेल नुकसान, नुकसान ए आपणा माटे उधार बाकी आवशे, लखी दे आगथी थयेल नुकसान आउटर कॉलम में लखी दईए रुपया 3000। चलो आगथी थयेल नुकसान पूरु। पछी छे छेल्लू टेलिफोन खर्च, खर्च आपणे उधार बाकी पर आवे एटले लखी दे टेलिफोन खर्च, रकम आवशे 1000 रुपया। हवे विद्यार्थी मित्रों तमे जोशो तो बधा व्यवहारनी नोंध थई गई छे। तो काचेसरनो नियम एवो छे कि बंने बाजना सरवाळा सरखा आवा जोईए। तो उधार बाकीनो सरवाळो तमारो आवशे, तमे करशो कैल्सीमां, तो तमारो सरवाळो आवशे 409,250। एटलो सरवाळो तमारो जमा बाकी पर पण आवशे 409,250। એટલે જ્યારે પણ દાખલામાં તમને કાચું સરવૈયું પૂછવામાં આવે ત્યારે યાદ રાખજો, ઉધાર બાકી અને જમા બાકી બંને બાજના સરવાળા સરખા આવે તેવું સમજવાનું કે આપણો દાખલો સાચો છે, અન્યથા એવું સમજવાનું કે આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી છે। વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું। ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે। થેન્ક યુ વેરી મચ।